सदानन्दां बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदनं प्रफुल्लं भोजनमच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरनाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ओ मे अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी जय श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने थी जय स्वामीनारायण सद्गुरु निष्कुळानंद स्वामी हरिबळ गीता ग्रंथनी अंदर कड़वू 41 एमां छेल्ले एम लखे छे ભગવાનના જે સાચા સંત છે સાચા ભક્ત છે એને કેવી રીતે ભગવાનને સ્તુતિ કરવી એવું સ્વામી આ હરિબળ ગીતા એનો ઉપસંહાર કરતા છેલ્લે ઉપદેશ ઉપદેશની સહિત કેવી રીતે પ્રાર્થના કરવી એ શીખવાડે છે. એમાં કહે છે, બાપ જેમ બાળને પામે છે એમ ક્ષણે ક્ષણે પ્રભુ એનાથી પણ વધારે હેત રાખીને તમે સંતની રક્ષા કરો છો. હરિજનને તો હંમેશા હજારો વિઘ્ન થાય છે, પણ એને ટાળવા માટે તમે તૈયાર રહો છો. માટે પ્રભુ, એવો વસમી વેળા જ્યારે અમારી આવે ત્યારે જે તમારો સ્વભાવ છે ભક્તના અને સંતના સંકટ ટાળવાનો, એ સ્વભાવ પ્રભુ તમે પાડજો. સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી આજનો આ વસંત પંચમીનો દિવસ મહાસુદ પાચમ, આજના દિવસે ભગવાન શ્રી હરિએ શિક્ષાપત્રી હરિમંડપમાં વર્તાલને વિશે સંવત 1882 સાલમાં લખી. આપણા સૌના કલ્યાણને અર્થે આપણે ક્યાં સંસારમાં ભૂલા ન પડી જઈએ અને સહજ રીતે આપણે મહારાજ સુધી પહોંચી જઈએ, આપણને કોઈ જગ્યાએ માયા વિઘ્ન ન કરે, આલોક અને પરલોક બંનેમાં આપણે સુખી થઈએ, એના માટે દયાળુ એવા મહારાજે આપણા ઈષ્ટદેવે કૃપા કરીને કરુણાનો ધોધ વેવડાવીને 360 શાસ્ત્રનો સાર અને 3618 જેટલા શાસ્ત્રના પ્રમાણોથી સભર 212 શ્લોકની શિક્ષાપત્રી આપી. એક નાની શિક્ષાપત્રી મોટા સંતો એમ કે ગાગરમાં સાગર સમાડી દીધો. મોટા સંતો એને સુદર્શન ચક્રની ઉપમા પણ આપે છે, વાનની ઉપમા પણ આપે છે, અનેક અનેક વિઘ્નોને કાપી નાખે એવી એ શિક્ષાપત્રી છે. આજના દિવસે મહારાજે જ્યારે દયાએ કરીને આપણા માટે લખી છે ત્યારે આપણે આજે શિક્ષાપત્રીનું અંત્યના પહેલાં વચનામૃત પ્રમાણે તેમજ શિક્ષાપત્રીના અંતિમ શ્લોકોની અંદર શ્રીજી મહારાજે કરેલી આજ્ઞા મુજબ રોજ શિક્ષાપત્રીનો પાઠ તો કરતા જ હોઈએ, 5 શ્લોક વાંચતા જ હોઈએ. આજે વિશેષ શિક્ષાપત્રી રૂપે સ્વયં શ્રીજી મહારાજ છે, મદરૂપમિતિ મદવાની, એમાં ભગવાનનું પૂજન કરીએ, સાથે સાથે શિક્ષાપત્રીનું શક્ય હોય આખો પાઠ થઈ શકે તો દિવસમાં જ્યારે પણ ટાઈમ મળે ત્યારે આખો પાઠ કરીએ, નહીં તો થોડાક આપણને આપણા ધર્મોને લગતા શ્લોકોનું વાંચન કરીએ અને વીકેન્ડની અંદર ટાઈમ મળે ત્યારે આખી શિક્ષાપત્રીનો પાઠ કરીએ. 212 શ્લોકની શિક્ષાપત્રીનો પાઠ કરતાં બહુ જાજી વાર ન લાગે. સાથે આજના દિવસે
જે ગ્રંથની કથા આપણે રોજ સાંભળીએ છીએ, સવારની અંદર નિષ્કુળંદ કાવ્યના અલગ અલગ ગ્રંથો જે તે સમયે આપણે આગળ સાંભળ્યા, અત્યારે પણ સાંભળીએ છીએ, એવા સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી, એમનું પ્રાગટ્ય પણ સંવત 1822ની સાલમાં જામનગર જિલ્લાના લતીપુર ગામે થયેલું. શેખપાટની અંદર પાછળથી આખો પરિવાર રહેવા ગયેલો અને શેખપાટની અંદર સ્વામીનું પ્રાગટ્ય ગણાય છે. એ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી લાલજી સુથાર નામે આ સત્સંગની અંદર પ્રગટ થયા. સ્વામીનું નામ લાલજી સુથાર હતું. ત્યાર પછી આગળ જતાં એ જ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી રૂપે થયા. અને જે નિષ્કુળાનંદ સ્વામીએ આટલો મોટો આ સંપ્રદાયને ગ્રંથોનો વારસો આપ્યો, એટલી મોટી સ્વામીએ આ ગ્રંથોમાં સમજણ મૂકી છે, ત્યાગી અને ગૃહિનું ઘડતર સહજમાં કરી દે એવી સ્વામીએ સુંદર વાતો કરી છે. મહારાજમાં હેત થાય એવી સ્નેહગીતા લખી છે. જગતમાંથી વૈરાગ્ય થાય એવી સારસિદ્ધિ લખી છે. મહારાજનો મહિમા સમજાય એવો પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ લખ્યો છે. ભક્તિથી ભીંજાઈ જવાય એવો ભક્તિનિધિ ગ્રંથ લખ્યો છે. કદાચ મોક્ષના માર્ગમાં ચાલતા હિંમત ઘટી જાય તેની માટે હરિબળ ગીતા લખી છે. સચોટ લક્ષ બંધાય એના માટે હૃદય પ્રકાશ લખ્યો છે. મન ક્યાંય આડુઅવળું ન થાય એના માટે મન ગંજન લખ્યો છે. યમપુરીના ભયથી ભગવાન તરફ વૃત્તિ રહે એના માટે યમદંડ લખ્યો છે. વૃત્તિ સ્થિર થાય અને વૃત્તિને પરમાત્માને જ વરાવાય એના માટે વૃત્તિ વિવાહ લખ્યો છે. આવા અલગ અલગ ગ્રંથો, પુષ્પચિંતામણી આદિ અલગ ઘણા બધા ગ્રંથો સ્વામીએ લખ્યા. એ ગ્રંથો પાછળનો સ્વામીનો વચન ન લોપાય એના માટે વચનવિધિ લખી છે. વચનની મહાત્મ્ય સમજાય એના માટે વચનવિધિ લખી છે. ધીરજ ભગવાન ભજવામાં રહે એટલે ધીરજ આખ્યાન લખ્યું છે. એવા સ્વામીએ અલગ અલગ વિષયો ઉપર પ્રકાશ પાડીને જીવોને મહારાજમાં જોડવા માટેનો દાખલો જબરજસ્ત કર્યો છે. એવા સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી, એમનું પણ જ્યારે આજે પ્રાગટ્ય છે ત્યારે સ્વામીના ચરણોમાં પણ આપણે કરોડો વંદન કરીએ. સાથે સદગુરુ બ્રહ્માનંદ સ્વામી, સંવત 1828ની સાલમાં સિરોહી જિલ્લાના ખાણ ગામની અંદર સ્વામી પ્રગટ થયેલા. લાડુદાન પૂર્વાશ્રમનું નામ હતું. ત્યાર પછી સદગુરુ બ્રહ્માનંદ સ્વામી તરીકે ભગવાન શ્રીહરિ પાસે દીક્ષિત થયા. બ્રહ્માનંદ સ્વામીનું પણ આ સત્સંગની અંદર એટલું મોટું યોગદાન છે. સ્વામીએ આપણા ઉપર એટલી બધી કરુણા કરી છે. સ્વામીના ગ્રંથો, સ્વામીના કીર્તનો, એના દ્વારા સ્વામીએ સંપ્રદાયને બહુ મોટી ભેટ આપી છે. સ્વામીના બહુ બધા ગ્રંથો છે, સાથે કાવ્યો પણ સ્વામીના એવા છે. મહારાજનું વરદાન છે 100 કીર્તન બ્રહ્માનંદ સ્વામીના કોઈ ગાય તો એને મહારાજ પ્રત્યક્ષ દર્શન આપે છે. આટલું બ્રહ્માનંદ સ્વામી ઉપર શ્રીજી મહારાજ રાજી. બ્રહ્માનંદ સ્વામી મહારાજના સખા તરીકે રહ્યા. મહારાજ જેમને યતિ પુરુષ કહેતા, જે બ્રહ્માનંદ સ્વામીની શક્તિ શાસ્ત્રોમાં ત્યાં સુધી લખી ઇતિહાસોમાં કે શ્રીજી મહારાજ જ્યારે પાર્થિવ દેહનો ત્યાગ કરે છે, આવી લીલાના દર્શન કરાવે છે, ત્યારે બ્રહ્માનંદ સ્વામી ચેલેન્જ આપે છે કે જો ભગવાનનો પાર્થિવ દેહ અહીંયા આગળ હોય તો હું ભગવાનને પાછા એ શરીરમાં લાવું, અને હું જો ગઢપુરમાં હોઉં તો મહારાજને જવા ના દઉં. આટલી બધી મહારાજ પ્રત્યેનો જબરજસ્ત અતિશય હેત, આટલું બધું મહારાજને વશ રાખવાપણું, એ સ્વામીની કેટલી મોટી સાધુતા. અને સ્વામીની અંદર કેવું યતિપણું હશે, શ્રીજી મહારાજને સ્વામીએ કેવા વશ કર્યા હશે, એવા મોટા સંત એ પણ આજના દિવસે પ્રગટ થયા. ત્યારે સદગુરુ બ્રહ્માનંદ સ્વામીના ચરણો પણ કરોડો વંદન કરીએ. મનોમન સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી, સદગુરુ બ્રહ્માનંદ સ્વામી દરેકના ઘરે કદાચ સંતોના સ્વરૂપો ન હોય, પરંતુ મનોમન વંદન કરી ઓનલાઈન પણ દર્શન થાય. હમણાં આપણા અહીં સિંહાસનની અંદર પણ શિક્ષાપત્રી રૂપે મહારાજ સાથે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી, સદગુરુ બ્રહ્માનંદ સ્વામી આદિ સદગુરુ સંતોના આપણને હમણાં જ આરતીમાં દર્શન થયા. તો બધાએ મનોમન પૂજન કરી વંદન કરી આજના દિવસે આપણે એવા કટિબદ્ધ થઈએ કે આ સદગુરુઓનો જે દાખલો છે એ દાખલાને સફળ કરવા માટે, એમને જે આપણી માટે મહેનત કરી છે, એમને જે આપણા માટે આ પૃથ્વી પર આવીને કષ્ટ સહન કર્યા છે, એનું કિંચિત આપણે કંઈક ઋણ એનું અદા તો પૂર્ણ ન કરી શકીએ, પણ એનો જે દાખલો છે એને જોઈ આપણે કંઈક મોક્ષ માર્ગનો આપણો કોઈ જગ્યાએ આપણે ભૂલા પડતા હોય તો સાચા માર્ગ ઉપર ચડીએ,
અને સદગુરુ સંતોનો દાખલો એને વિચારીએ. શ્રીજી મહારાજે આજે વસંત પંચમી શિક્ષાપત્રી લખી એવા દયાળુ મહારાજનો દાખલો વિચારી આપણે મોક્ષના માર્ગે આગળ વધીએ અને મહારાજનું શિક્ષાપત્રી રૂપે અને બંને સદગુરુઓનું ભાવથી પૂજન કરીએ. આવો આગળ હરિબળ ગીતા ગ્રંથની અંદર સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી લખે છે, કડવું 42. વિશ્રામ છો, વિશ્રામ છો વાલા વસમે સામે જી, જ્યારે નિજ જનને દુષ્ટ આવી દમે જી, તે તમારા સંત ઘનો ઘનો ખમે જી, પણ તેનું દુઃખ તમને નવ ગમે જી. હે મહારાજ, તમે તો વિશ્રામ છો, વસમાં સમયની અંદર એવો સંકટ સમય આવે, જ્યારે વસમી વેળા આવે, આકરી વેળા આવે, ત્યારે અમારે ઠરવાનું અને શાંતિ લેવાનું સ્થાન પ્રભુ તમે જ છો. જ્યારે નિજજનને પોતાના ભક્તને આવીને કોઈ દુષ્ટ દુઃખ આપે, ત્યારે હે પ્રભુ તમારા સંત છે તો ઘણું ઘણું ખમે જી. સંત છે એ તો સહનશીલતાની મૂર્તિ જ હોય. સંત છે એને સહન કરવું એ સહજ હોય. સહન કરવું એ સંત માટે કોઈ આશ્ચર્યની વાત નથી. સહન કરે છે એની મોટાઈ સમાજ ચોક્કસ સમજે છે કે સંત સહન કરે છે, પણ સંત માટે તો એ સહજ છે. જેવી રીતે આપણા શ્વાસ એ સહજ છે, એમ સહન શક્તિ એ સંતમાં સહજ જ હોય, અને સહજ જ એ સહન શક્તિ હોય એ જ સાચો સંત અને ભક્ત છે. ગમે એવું ખમી શકે, ગમે એવા દુષ્ટ તરફથી આવતી આપત્તિઓને પણ પી શકે, ગળી શકે, અને સહન કર્યા પછી પણ એને પ્રગટ ન કરી શકે, એનું નામ સંત છે. જેને સહન કરી લીધું, જીવ પ્રાણી માત્ર કદાચ સત્વગુણની અંદર સહન કરતો હોય છે, પરંતુ રજ અને તમના ભાવની અંદર સહન કરેલું પ્રગટ કરતો હોય છે. જ્યારે ભગવાનના જે સાચા સંત છે, સાચા ભક્ત છે, જે ખરેખર સાચી દિશાની અંદર વળગી ગયેલા છે, તો એ જે સહન કરે છે એનું સહન કરેલું કદાચ સમાજને કરોડો યુગો સુધી પણ ખબર પડતી હોતી નથી. કદાચ કોઈક એવા વિરલ મુમુક્ષુઓએ એની નોંધ લીધી હોય ને જોયું હોય, તો એના ઉપરથી ગ્રંથોમાં વાત ગ્રંથસ્થ થઈ હોય અને બીજાને પ્રેરણા આપવા માટે લખાયું હોય. નહીં તો એ જે લખાયું હશે, જે જે ચરિત્રો આપણે સાંભળીએ છીએ કે આવા મોટા મોટાએ આવું સહન કર્યું, આવું દુઃખ આવ્યું તો પી ગયા, એ જે આપણને દેખાય છે એ તો બીજા કોઈ સંતો ભક્તો કે મુમુક્ષુએ જોઈને લખેલું છે, પરંતુ એ પાત્રોએ કેટલું પોતે પીધું હશે એ તો એમની હોજરીમાં હમાઈ ગયું. આજે કોઈને ખબર નહીં હોય કે આટલું આટલું આમને સહન કર્યું હશે. આજે પણ આપણને કોઈ ભગવાનના એવા મોટા પુરુષો કે સંતો ભક્તો જે સહન કરતા હોય, થોડું ઘણું જે કાંઈ દેખાતું હશે, જે કાંઈ દર્શન થતા હશે, એ આપણને સંપૂર્ણ તો ખબર નહીં જ પડતી હોય. કરોડો અને અબજો ગણો ભગવાનના સંત છે ને એ પોતાની હોજરીમાં પચાવી શકે છે, અને એ જ ભગવાનને વાલા થઈ શકે છે. ભગવાનના એવા ભક્તો છે ને એવા કરોડોના સ્વભાવોને પી શકે છે, ત્યારે જ એ હજારોને કલ્યાણના માર્ગે પોતાના સથવારે ચલાવી શકે છે, એવા ભગવાનના હરિભક્તો પણ છે. પણ જે સહન કરે છે, અહીં તો દુષ્ટ તરફથી આવતું કોઈ પણ પ્રકારનું દુઃખ સહન કરે છે, સંત સહન કરી લે, પણ ભગવાન સહન કરતા નથી. પોતાના સંતને જે દુઃખ આપે છે એ ભગવાનથી બિલકુલ સહન થતું નથી. નિષ્કુળાનંદ સ્વામી કે પ્રભુ, અમે તો સંત છીએ, અમે તો ભક્ત છીએ, અમે તો સહન કરી લઈએ, પણ અમને ખબર છે કે તમારાથી ભગવાનના સંત કે ભક્તનું દુઃખ જોયું જવાતું નથી, તમે જોઈ નથી શકતા.
એટલે જ ભગવાનનો કદાચ બાંધેલો હોય ને તો સંત છોડાવે છે, ભક્ત છોડાવે છે, પણ સંત અને ભક્તનો બાંધેલો હોય ને એને ભગવાન નથી છોડાવતા. સ્વામી અહીંયા આગળ મહારાજનો સ્વભાવ જે છે કે સંતનું દુઃખ જોઈ નથી શકતા, ભક્તનું દુઃખ જોઈ નથી શકતા, એ રજૂઆત કરીને સ્વામીને તો પોતે એ રજૂઆત કરવી છે કે મહારાજ એવી રીતે કદાચ અંતકાળ અમારો કઠણ હોય અને ત્યારે પ્રભુ અમને બધી બાજુથી આ દેવતાઓનું બધાનું દુઃખ હોય ત્યારે પ્રભુ એ દુઃખને તમે કેવી રીતે જોઈ શકો, એ દુઃખને તમે નહીં જ જોઈ શકો એટલી અમને ખાતરી છે, માટે પ્રભુ એવા સમયે તમે આવીને ઊભા રહેજો. ગમે નહીં ગરીબ પીડતા તમે ક્રોધ કરો છો તે હકાર જે દાસના દુઃખ ટાળવા રાખતા નથી આળસ રજે. ગમે નહીં ગરીબ પીડતા તમે ક્રોધ કરો છો તે હકાર જે દાસના દુઃખ ટાળવા રાખતા નથી આળસ રજે. હે પ્રભુ, કોઈ ગરીબને કોઈ પીડતું હોય તો તમે ક્રોધ કરો છો તે હકાર જે. તમે ક્રોધ શા માટે કરો છો કે કોઈ ગરીબને પીડતું હોય? મહારાજ કે અમને ગમે નહીં કોઈ ગરીબને પીડે, એ મહારાજ કે અમારાથી સહન ન થાય. કોઈ બળિયો હોય અને ગરીબને પીડે છે તો મહારાજથી સહન નથી થતો. ગરીબપણું જેની પાસે છે એની ભેગા ભગવાન રહે છે. જે ગરીબ છે એના મહારાજ છે. મહારાજને નિષ્કુળાન સ્વામી કહે છે, પ્રભુ અમે તો ગરીબ છીએ, ગરીબ છીએ. અમને કદાચ સંકટ સમય એવો આવે અને પીડે તો પ્રભુ તમે ક્રોધ કરો છો તે હકાર જે. કોઈ તમારા સંત કે ભક્તને પીડે ત્યારે તમે ક્રોધ કરો છો, નહીં તો ક્રોધ ક્યારેય નથી કરતા. તો પ્રભુ તમે આવા દયાળુ છો ને તમારો આવો સ્વભાવ છે. દાસના દુઃખ ટાળવા તમે આળસ નથી રાખતા પ્રભુ. નિષ્કુળાન સ્વામી શ્રીજી મહારાજને આવો એમનો સ્વભાવ યાદ કરાવીને પોતે એક આ ચરિત્ર કરીને મને અને તમને ભગવાનના કરવા માટેની મહેનત કરી રહ્યા છે. આપણી અરજી મહારાજ સાંભળી જ લે એ પ્રકારનું સ્વામી આયોજન કરી રહ્યા છે આપણી ઉપર દયા કરીને. સ્વામીને આ કોઈ અરજી કરવાની જરૂર નથી, સ્વામીને આ કોઈ પ્રાર્થના કરવાની જરૂર નથી. એ તો અખંડ પ્રાર્થનામય જ છે, એ તો અખંડ આ અરજીમય જ છે, એ તો અખંડ ભગવાનને વહાલા જ છે. ભગવાનના ધામમાંથી જ આ પૃથ્વી પર પ્રગટ થયેલા એક મોટા પુરુષ છે. પરંતુ મને અને તમને શ્રીજી મહારાજના કાંડામાં જ હોપી રાખવા માટે સ્વામી આ પ્રાર્થના આપણને શીખવાડે છે અને મહારાજને સ્વામી આપણા વતી આ પ્રાર્થના કરે છે. મહારાજ દાસના દુઃખ ટાળવા રાખતા નથી આળસ રજે. તમે આળસ આજ સુધી નથી રાખી દાસના દુઃખ ટાળવામાં, તો પ્રભુ મારી એવી વેળા આવે ત્યારે પણ તમે આળસ ન રાખતા. શીઘ્ર રહો છો સ્વામી મારા તે સંતના સંકટ ટાળવા, અખંડ રે છે બહુ અંતરે તાન જન પોતાના પાડવા. કોઈ વ્યક્તિ હોય ને એને આપણે એવું કહીએ ને કે આ કામ તો તમે દરેક વખતે કરી જ નાખો છો, સાફ સફાઈ તો તમે જ કરો છો, બાકી તો કોઈ કરતું આમ નથી, પણ તમે તો કરી જ દો છો, તમને તો બહુ જ તાન છે કે બધું ચોખ્ખું રહેવું જોઈએ. એટલે ઓલો કદાચ ભૂલી ગયો હોય તો એ શું કરે? સાફ કરી જ નાખે. દાદા તમે તો રોજ મંતવ્ય આપો જ છો, એટલે એક અને તમે તો રોજ કેટલી મહેનત કરીને મંતવ્ય આપો છો, તો એક દિવસ કદાચ રહેવાનું હોય તો એ રહે નહીં. કારણ યાદ કરાવી દીધું. એમ નિષ્કુળાન સ્વામી મહારાજને યાદ કરાવી દે છે કે મહારાજ તમે દાસના દુઃખ ટાળવા માટે ક્યારે આળસ રાખી નથી. શીઘ્ર રહો છો સ્વામી મારા સંતના સંકટ ટાળવા, હંમેશા તૈયાર જ રહો છો. તમે તો વાટ જ જોતા હો કે મારે ક્યારે સંત કે ભક્તનું સંકટ ટાળવાનો મને અવસર મળી જાય. અખંડ રહે છે બહુ અંતરે તાન જતા જન પોતાના પાળવા. તમને અંતરમાં તાન જ એક છે કે મારે મારા જનને કોઈ પણ રીતે સુખી કરવો છે, આવું તમને તાન જ છે પ્રભુ. તો તમને આવું તાન છે એટલે અમને પણ એટલો વિશ્વાસ છે કે અમારી વસમી વેળા આવશે ત્યારે પ્રભુ તમે આવશો જ. એમ સ્વામી મહારાજનો જે મૂળભૂત સ્વભાવ છે એ સ્વભાવના ગુણગાન ગાઈને મહારાજને સ્મૃતિમાં પણ રખાવા માટેનો પ્રયત્ન કરતા હોય એવું સ્વામી કરી રહ્યા છે.
અને કહે છે, પ્રભુ તમને પોતાના જનને પાળવાનો કેટલો હરખ છે, અખંડ તમે એની સેવાની અંદર રહો છો પ્રભુ, ક્યારેય પણ તમારો સ્વભાવ કેવો છે, ક્ષણ એક ખમી ન શકો પીડા જન પોતાના તની, એને અર્થે અલબે લડા કરો છો જતન ઘની. ક્ષણ એક ખમી ના શકો, તમે એક ક્ષણ પણ ખમી નથી શકતા પોતાના જનની પીડા, અને પ્રભુ તમે એની જતન કરો છો. ભક્ત ચિંતામણીના પરચા વિભાગમાં આવે છે, કૈવલ્યાનંદ સ્વામી આદિક સંતો બધા જતા હતા, સાબરમતી નદી રસ્તા વચ્ચે આવી, સંતોને કાંઈ તરવાનું જ્ઞાન નહોતું, તરતા આવડતું નહોતું, પૂર બહુ હતું નદીમાં, એમાં પડાય એવું પડાય નહીં, આટલું જ્ઞાન સંતોને ભૂલાઈ ગયું મહારાજના દર્શનના કારણે, મહારાજના વિયોગના કારણે, દર્શન કરવાની તાનના કારણે અંદર પડ્યા. પડ્યા પછી ડૂબકા ખાવા લાગ્યા, તરતા આવડે નહીં, પૂર એવું હતું કે કોઈ રીતે તરી શકાય એવું નહોતું, બધું તણાવા લાગ્યું, ગોદડી પુસ્તકો બધું તણાવા લાગ્યું. અને ત્યારે સંતોએ મહારાજને એક જ પ્રાર્થના કરી, પ્રભુ આવા સમયે તમે વહેલા આવો, અમને બચાવો એમ નહીં, પણ પ્રભુ આવે તમે અમને ધામમાં લઈ લો, આ સમયે આવે તમે અમને ભૂલશો નહીં. સંતો જ્યારે ત્યાં ડૂબકા ખાતા ખાતા પ્રાર્થના કરે છે, ત્યારે શ્રીજી મહારાજ ત્યાં આવ્યા, એક નાનું હોડકું લાવ્યા, અંદર સંતોને બેસાડ્યા, ગોદડી પુસ્તકો તનાઈ ગયા હતા એ બધા લઈ લીધા, અને સંતોને સામે કાંઠે ઉતારી દીધા. જ્યારે જ્યારે પણ સંતને કે ભક્તને કોઈ પણ પ્રકારનું કષ્ટ પડ્યું છે, ત્યારે ભગવાન આવ્યા જ છે, આવ્યા જ છે. આપણા જીવનની અંદર પણ ઘણી બધી વખત મહારાજ ગમે તે સ્વરૂપમાં આવી આપણા કેટલાય કષ્ટનું નિવારણ કરતા હશે, જેની કદાચ આપણે કોઈક જગ્યાએ નોંધ લીધી હશે ને હજુ કદાચ હજારો જગ્યાએ નોંધ આપણે નહીં પણ લઈ શક્યા હોય, પણ મહારાજ એવા દયાળુ છે કે આપણે એને દિલથી ભજીએ છીએ એટલે કોઈને કોઈ સ્વરૂપમાં આવી, કોઈને કોઈ વ્યક્તિમાં પ્રવેશ કરીને, કોઈને કોઈ વસ્તુ પદાર્થમાં પ્રવેશ કરીને પણ આપણું હિત થાય એવું જ હંમેશા આયોજન કરે છે. કેટલા દયાળુ મહારાજ, એને રાતને દિવસ એક જ તાન રહે છે કે આ મારો ભક્ત છે, એને આલોક અને પરલોકમાં કોઈ દુઃખ ના થાય ને એવું આયોજન કરું, એવું આયોજન કરું. અને એના માટે જ શ્રીજી મહારાજે દયાએ કરીને આવા શિક્ષાપત્રી રૂપી ગ્રંથો, આ મોટા નંદ સંતો દ્વારા આવા ગ્રંથો, આજે પૂજ્યપાદ ગુરુજી જેવા મોટા પુરુષો દ્વારા આવા મંદિરો, અને રોજ સંતો ભક્તોનો આ સમુદાય, આ બધું મહારાજે આપણને આ લોકને પરલોકમાં આપણને સુખી રહીએ એટલા માટે જ આ બધું નિર્મ્યું છે. એમને તાન એવું જ રહે છે, આપણને એક તરફ જોઈને મહારાજ એટલું બધું આયોજન કરે છે કે આ એક જીવાતમાં છે ને એને કોઈ પણ રીતે આ લોક પરલોકમાં દુઃખ ન પડે, એ હંમેશા સુખી રહે, એવું મહારાજ આયોજન બધી જ રીતે આપણી માટે રાત દિવસ એના વિચારોમાં એ જ રહે છે. અને જ્યારે જ્યારે પણ દુઃખ પડે ને ત્યારે મહારાજ તો આવીને ઊભા જ હોય છે, એ વિચારે છે કે હું આ દુઃખને કઈ રીતે ટાળું કે જેનાથી આ ભક્તને આગળ જતાં મહા દુઃખ ના આવે. એટલે કદાચ આપણને લાગે કે મહારાજ કેમ અત્યારે કંઈક કરતા નથી, પણ કાંઈ નથી કરતા નહીં, મહારાજ કરતા જ હોય પણ આપણને દેખાતું ના હોય. પણ પ્રભુ તમે એવા દયાળુ છો, ક્ષણ એક પણ નથી ખમી શકતા, તો પ્રભુ મને વિશ્વાસ છે કે જ્યારે અમારો આખરી વેળા આવશે, અમારો અંત સમય આવશે, ત્યારે તો પ્રભુ જગતની અંદર જેટલી મોટામાં મોટી પીડા કહેવાય એ બધી જ પીડા શરીરની અંદર વ્યાપેલી હોય, અને દુઃખ માત્ર અંત સમયનું હોય એ સમયે પ્રભુ અમને વિશ્વાસ છે કે જો તમે એક ક્ષણ અત્યારે નથી ખમી શકતા તો એ સમયે પ્રભુ તમે ચોક્કસ દોડીને આવશો જ. માટે નિશંકની જ જન રહે છે, વિઘ્ન કોઈ વ્યાપતું નથી, સાય કરો છો જે સંતની તે કહેવાતું નથી કથી. માટે પ્રભુ નિશંક નિજન રહે છે, તમારા જે થયેલા છે નિશંક રહે છે, અને કોઈ પ્રકારની શંકા રહેતી નથી, કારણ કે એને વિઘ્ન કોઈ નહીં વ્યાપે. તમે સહાય એને કરો જ છો, સંતને અને ભક્તને સહાય કરો છો એ મારા મોઢાથી પ્રભુ કહેવાતું નથી, એટલી તમે સહાય કરી છે. પડે પડે કરો પ્રતિપાળ જીવન જાણો છો, એવો બીજો કોણ દયાળ જીવન જાણો છો,
તમે બિરુદ તમારું પાડ્યું જીવન જાણો છો, જોયું નહીં કર્તવ્ય મારું જીવન જાણો છો. હે પ્રભુ, તમે પડે પડે પ્રતિપાળ કરો છો, એના કારણે તમારા ભક્તોને તમારા સંતો નિશંક વર્તે છે કે અમારા તો આવા મોટા મહારાજને, અમારા આવા મોટા ઈષ્ટદેવ એ અમારી રક્ષા કરવાના જ છે. આવું પ્રભુ નિશંક થઈને તમારા ભક્તો વર્તે છે, સહાય કરો છો જે સંતની, તે કહેવાતું નથી કથી. એટલી બધી પ્રભુ તમે સહાય કરો છો કે મોઢાથી કહી શકાતું નથી. મહારાજને રોજ આવા કંઈક આપણા જીવનની અંદર બનેલા અનુભવો, એની હારમાળાઓ કરી રાખવી, વિચારી રાખવું અને મહારાજને વારે વારે એવી પ્રાર્થના કરવી, પ્રભુ તમે મારી કેટલી બધી સહાય ક્યાં ક્યાં કરી છે. ઠેક માતાના ગર્ભમાં આ આત્મા હતો ત્યાંથી માંડીને પ્રભુ આજ દિવસ સુધી પણ અમારી જીવન જાણો છો, રાખો છો ખબર સારી, જીવન જાણો છો. આપણે વિચાર કરીએ ને તો ઠેક માતાના ગર્ભમાં આપણે હતા તે દિવસથી આજ દિવસ સુધી હજુ મહારાજ આપણી ખબર રાખે છે. અને એ ખબર રાખે છે, એ ખબર રાખે છે એ જાણીને પ્રભુને જ્યારે એવી પ્રાર્થના કરીએ ને ત્યારે આપણને અહોભાવ થઈ જાય કે ઓહો મહારાજ, તમે કેટલી મારી રક્ષા કરી, કેટલી જગ્યાએ તમે મને સહાય કરી. પણ પ્રભુ મારો સ્વભાવ એવો કૃતજ્ઞ છે કે હું તમને ભૂલી જાઉં છું. પ્રભુ મારી તમે બહુ જ વિશાળ હૃદયના ને બહુ ઉદાર હૃદયના છો, પણ હું પામર અને તુચ્છ છું જેના કારણે હું તમારી ઉદારતાને ભૂલી જાઉં છું. પણ મને પ્રભુ ચોક્કસ યાદ આવે છે કે તમે આટલી આટલી જગ્યાએ મને સહાય કરી છે. એ જે જે જગ્યાએ ભગવાને આપણને સહાય કરી એવું એ તો પડે પડે કરે છે, પરંતુ જે જે જગ્યાએ આપણને દર્શન એવા થઈ ગયા, અનુભવમાં આવી ગયું, એ પળોને એ પ્રસંગોને યાદ કરીને ભગવાનના ચરણમાં પોતાના દાસત્વને સમર્પિત કરતા રહેવું, પોતાની પ્રાર્થનાને મહારાજના ચરણમાં સમર્પિત કરતા રહેવી. સ્વામી કે પ્રભુ તમે અનેક પ્રકારે સંતની સહાય કરી છે એ મારાથી મોઢાથી કહેવાતી નથી, એટલી બધી પ્રકારે પ્રભુ તમે સહાય કરી છે. ગુણ તમારા ગણતા આવતો નથી વળી અંત, એવું વાલું નથી અંગ આપનું જેવા વાલા છે સંત. પ્રભુ તમારા ગુણ ગાતા પાર નથી આવતો, તમને જેટલું તમારું અંગ વાલું નથી ને એનાથી વધારે સંત વાલા છે. સંત સે અધિક ન કોઈ, નારદ મેરે સંત સે અધિક ન કોઈ. ભગવાનને સંત બહુ વાલા છે. ભગવાન સંત અહીં ભક્તને પણ આપણે ભેગા લઈએ, સંત કે ભક્ત ભગવાનને અતિશય વાલા છે. કારણ કે જે સંત છે, જે ભગવાનના સાચા ભક્ત છે, એને સર્વસ્વ ભગવાનને અર્પણ કરી રાખ્યું છે. ભગવાનને માટે જ એ જીવે છે ને ભગવાનને માટે જ એને કંઈ કરવું, આવો એનો પાકો નિર્ધાર છે. એટલે ભગવાન ને એ સંત કે ભક્ત બહુ વાલા છે. હમણાં જ હરિચરિત્ર સાગરની છેલ્લી કથામાં આપણે સાંભળ્યું કે જ્યારે શ્રીજી મહારાજ એમ કહે છે કે હે ભક્તો, આ તો હું અત્યારે ફરતો રહું છું એના કારણે તમને મારી ઉપર હેત રહે છે, પણ એકની એક જગ્યાએ જો રહેવાનું ચાલુ કરું તો આવું હેત તમને ન રહે, જીવનો તો આવો સ્વભાવ છે. ત્યારે ઉત્તમ રાજા દાદા ખાચર મહારાજને એમ કહે છે, મહારાજ તમે મને જો વેચી દો ને તો હું વેચાઈ જાઉં, મને બિલકુલ શંકા ના થાય કે તમે મને વેચી કેમ દીધો, ક્યાં વેચી દીધો, શા માટે વેચી દીધો, આવો પ્રશ્ન પણ ન થાય. આવા ભગવાનના ભક્તો, આવા ભગવાનના ભક્તો મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી જેવા ભગવાનના સંતો, એનું જે સમર્પણ, એની જે ભક્તિ, એને વશ થઈને ભગવાન એને એટલા બધા વાલા અને ભગવાનને એટલા બધા વાલા થયા. આજે પણ એવા ભગવાનના સંતો ભક્તો એ ભગવાનને એટલા બધા વાલા છે કે મહારાજને પોતાના અંગ કરતાં પણ સંત વાલા છે. મહારાજ કે મારા સાધુ ઉઘાડા પગે ચાલતા હોય તો મહારાજ કે મને એમ થાય, કીર્તનની અંદર સંતોએ લખ્યું કે હું હાથ ધરું અને મારા સાધુ મારા હાથ ઉપર પગ મૂકે જેનાથી એમને પૃથ્વી પરના કાંટા કાંકરા વાગે નહીં, અને પૃથ્વી પરના જે જમીન ગરમ થઈ ગઈ તો મારા સાધુને પગમાં દજાય નહીં, મને એમ થાય કે મારા કોમળ હાથ છે એની ઉપર મારા સાધુ આમ પગ મૂકતા જાય, હું હાથ આગળ મૂકતો જાઉં.
આવી તો શ્રીજી મહારાજને પોતાના સંત અને ભક્ત પ્રત્યેની ભાવના છે. તમે વિચારો, જ્યારે સદગુરુ રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને ગાદી આપવાનું નક્કી કર્યું ત્યારે શ્રીજી મહારાજને સૌથી પહેલાં યાદ કોણ આવ્યા છે? પોતાના સંતો ભક્તો. કે એને રોમે રોમે કરોડ વિછીની વેદના થવાની હોય તો મને થાય, એને ન થાય. રામપતર એને આવવાનું હોય તો મને આવે, પણ એને ન આવે. સૌથી પહેલાં વાલું હોય એ જ યાદ આવે, અને સૌથી પહેલાં જરૂર પડે તો પ્રોટેક્શન જે વાલા હોય ને એનું માગે. ઘણી વખત મા બાપ હોય તો એવું કે કદાચ અમને જે થવાનું હોય થાય, પણ અમારા છોકરા સુખી થાય. અહીં આગળ ઘણા આવે છે તો ગ્રીન કાર્ડ લીધું હોય, સિટીઝનશીપ એને કંઈ જરૂર ના હોય, હવે એની ઉંમર તો 60-65 થઈ ગઈ હોય, તો એ ગ્રીન કાર્ડ લીધા પછી અહીં સિટીઝનશીપ લઈને કરવાના શું? એને તો અહીં આગળ મજૂરી જ કરવાની છે. પણ એ લોકો મજૂરી કરશે કેમ? તો કે અમે સિટીઝન થઈ જઈએ તો અમારા છોકરા તો પાછળ આવીને સુખી થાય, અમે તો હવે મરી જ જવાના છે 10-15-20 વર્ષમાં. અમારે તો હવે આમે આખી જિંદગી ન્યાય ખેતીમાં ગઈ છે ને, અહીં થોડી મહેનત કરીશું મોટેલો મન બધે, પણ છોકરા તો સુખી થાય. તો એક આ લોકના મા બાપ એને પોતાના છોકરાને સુખી કરવા માટે પોતાની જિંદગીના અડધા વર્ષો ઉપરના વર્ષો એને મજૂરીમાં કાઢ્યા, હજુ પણ એને અમેરિકા જેવા દેશમાં પોતાના છોકરાને સેટ કરવા માટે બીજા 10-15 વર્ષ મજૂરી કરવી પડે, નથી ગમતું આ દેશમાં, નથી અહીં આગળ એને સોશિયલ કશું મળતું, છતાં પણ એ કરવા તૈયાર રહે છે. કારણ શું છે? છોકરા સુખી થાય, મા બાપને આવું તાણ છે. એક આ લોકના મા બાપ હોય એના હૃદયમાં પડેલું વાત્સલ્ય, જે કાંઈ થોડું ઘણું પડ્યું હોય, જે મમતા પડી હોય પોતાના પુત્ર પરિવાર પ્રત્યે, એના માટે પણ જો એટલું કરવા તૈયાર થાય તો સ્વયં મહારાજ એમના હૃદયમાં તો પોતાના સંતો ભક્તો જેને સર્વસ્વ એને અર્પણ કર્યું છે, જેને પોતાનો આ સંસારની અંદર સંસારી હોવા છતાં પણ જેને સંસારને પોતાનો કરીને નથી રાખ્યો, જેને પોતાનો પુત્ર પરિવાર ઘર સંપત્તિ કાંઈ પોતાનું કરીને નથી રાખ્યું, કેવળ ભગવાનને સત્સંગને અર્થે કરી રાખ્યું છે, એવા ભગવાનના ગૃહસ્થ ભક્તો અને જેને પોતાનું સર્વસ્વ બધું જ ત્યાગ કરીને કેવળ મહારાજની માટે જ પોતાના જીવન સોંપી દીધા, એવા ત્યાગી સંતો, એવા સંતો ભક્તોને ભગવાન કેવી રીતે ભૂલી શકે? મહારાજ એની માટે શું બધું જ કરવું પડે એ મહારાજ કે હું કરું, કારણ કે મને એ સૌથી વાલા એટલા માટે છે કે એને મારાથી વાલું કંઈ નથી રાખ્યું. આજે જે ભગવાનના ભક્તો ગૃહસ્થાશ્રમમાં એવા છે કે જેને ભગવાનના સંતો એવું કહે, તમે મહિનો આવી જાઓ અમારી ભેગા સેવા કરવા, મહિનો સેવા કરવા આવી જાય, જોબો છોડીને આવી જાય, જોબ છૂટી જવાની હોય તો ભલે છૂટી જાય પણ સેવા કરવી છે, સત્સંગની અંદર કાંઈક જરૂરિયાત છે તો એ ટાઈમે પહોંચી જવું છે, પોતાના સંસારની ચિંતા ન કરે, સત્સંગની ચિંતા પહેલી કરે, એવા ભગવાનના ભક્તો છે. ભગવાનને પોતાના અંગ કરતાં પણ એ વધારે વાલા છે, પોતાની આંખ હાથ નાક કાન એના કરતાં પણ ભગવાનને વધારે વાલા છે. કદાચ એવા ભક્તને માટે મહારાજ કે મારા કાંડા કપાઈ જતા હોય ને તો ભલે કપાઈ જતા, પણ એવા ભક્તની મારે રાત ને દિવસ પડે પડે એની સેવાની અંદર હાજર રહેવું છે. ભગવાનનો આવો સ્વભાવ છે, અને મહારાજે આવું પૂર્વે પણ કર્યું છે ને આજ પણ ભગવાન પોતાના ભક્તની એ પ્રકારથી રક્ષા અને સેવા કરે જ છે. માટે અહીં આગળ કહે છે કે પ્રભુ તમારા ગુણનો ગંતા પાર આવતો નથી. ગુણ તમારા ગણતા આવતો નથી વળી અંત, એવું વાલું નથી અંગ આપનું જેવા વાલા છે સંત. જણાય છે મારા જીવમાં સંત હે તેરો છો સાવધાન, કહી દેખાડું શું કૃપાનિધિ ભક્ત બૈહારી ભગવાન. સ્વામી કહે છે મહારાજ મારા જીવમાં એવું મને ચોક્કસ જણાય છે કે સંત હેતે રોછો સાવધાન. સંતને તમારે વિશે એટલું બધું હેત છે એના કારણે પ્રભુ તમે હંમેશા સંતની રક્ષા માટે સાવધાન રહો છો. તો પ્રભુ જ્યારે અંતકાળ આવે ત્યારે પ્રભુ તમે સાવધાન થઈને
અમારી રક્ષા કરવા માટે અવશ્ય પધારશો એટલો મને વિશ્વાસ છે. ને પ્રભુ, તમે આજ સુધી જે જે મારી ઉપર દયા કરી છે, જે જે કૃપા કરી છે, એને હું શું તમને કહી દેખાડું? એટલી બધી દયા પ્રભુ તમે અમારી ઉપર કરી છે, કઈ જગ્યાએ તમે અમારી રક્ષા ના કરી? બહુ વિચારવા જેવું છે, બહુ વિચારવા જેવું. જ્યારથી આપણે આ પૃથ્વી પર જન્મ્યા ત્યારથી માંડીને આજ દિવસ સુધી મહારાજે આપણી કેટલી બધી પ્રકારથી રક્ષા કરી છે ને કરે છે, કરી છે ને કરે છે. બસ એને યાદ કરીએ ને તોય ભક્તિ થયા કરે. ભગવાનની એટલી જે આપણી ઉપર કરેલી કરુણા છે, મહારાજ જે આપણે પ્રગટ, આપણે જન્મ્યા તે દિવસથી આજ દિવસ સુધી મહારાજે પ્રગટ થઈને આપણી જે રક્ષા કરી છે, આપણી જે સેવા કરી છે, એને ખાલી સ્મૃતિપટ ઉપર રાખી મૂકીએ ને તોય ભગવાનની ભક્તિ થયા કરે, ભગવાનની ભક્તિ થયા જ કરે. 7 વર્ષ તપ કર્યું તો શ્રીજી મહારાજે પોતે 7 વર્ષ તપ કરીને એ તપનું ફળ કોને દીધું? મહારાજ કે આ બધું તપનું ફળ છે એ મારા સંતો ભક્તોને મળે, સંતો ભક્તોને મળે. તો એ તપના ફળ રૂપે આજ આપણે બધાય સુખ્યા. આ બધું જ સુખ જે દેખાય છે એ શ્રીજી મહારાજનું તપ, ભગવાનના નંદ સંતોનું તપ, આજના ગુરુજી જેવા મોટા પુરુષોના તપ અને એવા ભગવાનના દિવ્ય સંતો ભક્તોના તપ અને ભજન ઉપર છે. આપણું નથી આ બધું, જે કાંઈ છે એ બધું એવાનું છે અને એનું સુખ આપણને મળ્યું છે. આપણે તો કેવળ આ સત્સંગની અંદર સહેજે આપણને બધું પ્રોવાઈડ કરવામાં આવ્યું, હવે તો ભજન કરવાનું છે. અન્ન વસ્ત્ર ભગવાન પ્રોવાઈડ કરે છે આપણને, બધું જ આપે જ ભગવાન, શું નથી આપતા? આપણે તો ભજન કરીને આવે એને રાજી કરવાના છે. કોઈને આટલી બધી સુવિધા આપે અને એના કલ્યાણને અર્થે પછી એને ખાલી થોડીક મહેનત કરવાની હોય અને જીવ જો એમાં પાછો પડે તો ભગવાનને બહુ દુઃખ થાય. ભગવાને જ્યારે આપણી માટે આવો સમાજ રચી દીધો, આખો આટલી સરસ ફોર્મ્યુલા રચી દીધી, આટલા સરસ શાસ્ત્રો રચી દીધા, હવે જો જીવ પાછો પડે, શિક્ષાપત્રી માનો કે આજે લખી છે તો શિક્ષાપત્રીની અંદર એક પણ શ્લોક એવો નથી લખ્યો કે જે આપણને પાડતા કઠણ પડે. એક પણ શ્લોક કે એક શબ્દ એવો નથી જે શબ્દને આપણે ફોલો થવું હોય તો આપણને બહુ જ કષ્ટ પડે. આ દુનિયામાં એવું કાંઈ નથી લખ્યું, બહુ સહજ લખ્યું છે, બહુ સહજ, જે સહજ રીતે પાડી શકાય, જે આપણી લાઈફની અંદર આપણે સહજ રીતે એને વણી શકીએ એવું જ લખ્યું છે. અરે તમારી શિક્ષાપત્રી ક્યાં વાત, અમારું ધર્મામૃત સંતો માટેનું લખ્યું છે તો પણ શ્રીજી મહારાજે એટલું બધું કઠણ કાંઈ નથી લખ્યું કે જેટલું તમને લાગે કે સંતોના ધર્મ બહુ કઠણ, એટલું કઠણ કાંઈ નથી લખ્યું, સહજ રીતે પડે એવું લખ્યું છે. પણ આપણને એ બધું કઠણ, શિક્ષાપત્રી આદિ કઠણ એટલે લાગે છે કે આપણે એ માર્ગે ચાલવા માટેનો સંકલ્પ કર્યો ન હોય. બાકી જે ચાલે છે એની માટે બધું સહજ થઈ ગયું છે. આજે કેટલા ભગવાનના ભક્તો છે કે જેને તિલક ચાંદલો કપાળની અંદર ન હોય એને નથી ગમતું. તિલક ચાંદલો કરવા માટે એને જોબો છોડી દીધી છે, તિલક ચાંદલો કરવા માટે પોતાના બિઝનેસો છોડી દીધા છે. એક શ્રીજી મહારાજની આજ્ઞા છે તિલક ચાંદલો કરવો, એ આજ્ઞાને પાળવા માટે એને જે કુરબાન કરવું પડે એ કર્યું છે. આવા ભગવાનના ભક્તો છે તો એને શિક્ષાપત્રી એટલી સમજાઈ ગઈ, મહારાજની કરુણા એટલી સમજાઈ ગઈ અને આ બધું આપણને સહજમાં મળ્યું હોય, આ નિષ્કુળંત કાવ્ય આપણને સહજમાં મળ્યું હોય એટલે આપણને એમ થાય એક દિવસ વાંચ્યું હોય તોય ભલે, ન વાંચ્યું હોય તોય ભલે, વચનામૃત હરિચરિતાનું સાગર આદિ ગ્રંથો સહજમાં મળ્યા છે, વાંચ્યા તોય ભલે, ન વાંચ્યા તોય ભલે, સાંભળ્યા તોય ભલે, ન સાંભળ્યા તોય ભલે, કારણ કે સહજમાં મળી ગયું છે એટલે એની કિંમત ના સમજાય. પણ જો સહજમાં ના મળ્યું હોય અને એની માટે મહેનત કરવી પડી હોય તો એની કિંમત કેટલી સમજાય. ઓલા શેઠ હતા, એક પોતાના દીકરાને કે એને એમ થયું કે આને એકનો એક દીકરો છે, આને પેઢી હોપી દેવી છે. હવે તે શેઠ પછી ઓલા દીકરાને કે જા આજે એક કામ કર, 1 રૂપિયો કમાઈને લઈ આવી, બાકી તને જમવાનું નહીં મળે, સાંજે ડીશ પછી જ મળશે. ઓલો છોકરો તો આજ સુધી બાપ રૂપિયા આપતો હતો ને વાપરતો હતો એટલે કાંઈ, પણ એને રૂપિયો ક્યાંથી આવે એની ખબર નહોતી. આજે તો હવે બાપાએ કીધું ઘરની બહાર જા ને રૂપિયો ગમે ત્યાંથી લઈ આવ. આને એવું કે ક્યાંક હશે કોઈક જગ્યાએ એવો ભંડાર મોટો, ત્યાંથી રૂપિયા નીકળતા હશે, આને ખબર નહીં રૂપિયા કેમ આવે. બપોર થઈ ગઈ પણ રૂપિયો ક્યાંય દેખાયો નહીં બજારમાં. પછી એને
કોઈકને પૂછ્યું ભાઈ રૂપિયો, તો કે રૂપિયા માટે તો તમારે મજૂરી કરવી પડે, અહીં કંઈ રૂપિયો ના મળે, અહીં કંઈ રૂપિયા થોડા ઝાડ ઉપર થાય છે. આ મૂંઝાયો, મજૂરી ક્યાં ગોતવી, શું કરવું, તે હાંજ પડે પાછો 4-5 વાગે ઘેર આવ્યો. એની બેન બેઠી હતી. એની બેન કે ભાઈ કેમ મૂંઝાયેલો છે, શું છે? તો કે બાપાએ કીધું છે રૂપિયો કમાવાનો, પણ હવે રૂપિયો હું ક્યાંથી લાવું, અને મને ભૂખ બહુ લાગી છે. તે બેને રૂપિયો દીધો અને કીધું જા આપી દે પપ્પાને. એટલો છોકરો દોડતો આવ્યો ને બાપાને રૂપિયો દીધો. તે બાપાએ કીધું કે ઓહો બાપ, લઈ આવ્યો બેટા તું રૂપિયો, હા આ કૂવામાં નાખી દે કે સામે. તે જઈને દોડતા આને તો ભૂખ લાગી હતી, તે રૂપિયો કૂવામાં નાખી દીધો. ભૂખ લાગેલી હતી એટલે બાપાને ખબર પડી ગઈ કે આ રૂપિયો એનો નથી, જો હોય તો કૂવામાં આમ નાખી દે નહીં. જમી તો લીધું. પછી સાંજે દીકરીને પૂછ્યું કે બેટા તે કંઈ ભાઈને કંઈ આપ્યું હતું? હા પપ્પા, કે તમે રૂપિયા માટે એ કરો છો કે આટલા બધા રૂપિયા ઘરમાં છે ને આપણે એને રૂપિયા માટે શું તમે આવું હેરાન કરો છો? એના બાપા કે હા દીકરી કે વાત સાચી છે તારી, એક કામ કર, તું પિયરમાં બહુ રહી આવે, એ કાલ તું ઉપડ આવે તારા સાસરે. દીકરીને મોકલી દીધી. બીજે દિવસે એના બાપાએ પેલી દીકરી ગઈ ભાઈ ઓર્ડર કર્યો, જા આજે રૂપિયો ફરી કમાઈને લાવ, નહીં તો ખાવાનું નહીં મળે. ઓલો છોકરો ફરી ગયો, ક્યાંય કોઈ જગ્યાએ રૂપિયાનો પત્તો ના લાગ્યો, પાછો આવ્યો. એની માં બેઠી હતી. અરે રે, એની માં પેલા શેઠને કહેતી હતી કે તમે શું આટલા બધા રૂપિયા છે ને છોકરાને રૂપિયા માટે આમથી આમ રખડાવો છો, કે એક રૂપિયા માટે આ બધા રૂપિયા કોણ માટે ભેગા કર્યા છે, એકનો એક છોકરો છે આપણે. ઓલો શેઠ કે તને ખબર ના પડે. ઓલા દીકરાને એની માં ખૂણામ લઈ જઈને કે લે રૂપિયો જા તારા બાપને આપી દે, એને તો ખબર નહીં શું થયું છે. પેલો લઈને ગયો, લો બાપા રૂપિયો, કૂવામાં નાખી દે કે બેટા, સામે કૂવો છે ને એમાં નાખી દે. કૂવામાં નાખી દીધો રૂપિયો. જમવા બેસી ગયો. શેઠને થયું કે આ રૂપિયો પણ એની કમાણીનો નથી. એની ઘરવાળીને રાત્રે પૂછ્યું. એની ઘરવાળી કે આ મેં જ દીધો હતો, કે તમે આ રૂપિયા માટે એની જોડે માથાકૂટ કર્યા કરો છો રોજ સવાર ઉઠીને, તો છોકરો આ એકનો એક છે, મરી જશે ને કાંઈ થઈ જશે તો એને. શેઠ કે એક કામ કર, તું તાર પિયર નથી ગઈ કે ઘણા સમયથી, તો જ્યાં 15 દિન આ ફરી આવી એને મોકલી દીધી. હવે ઘરમાં કોઈ રહ્યું નહીં, વાઘ ને બકરું બે જ રહ્યા. હવે શેઠ કે બેટા, ત્રીજે દિવસ એની માં ગઈને પછી કે આજે તું રૂપિયો લઈ આવી, બાકી જમવાનું નહીં મળે તને. ઓલો છોકરો ખબર પડી ગઈ આજે ઘરમાં વાઘ જ બેઠો છે, બીજા કોઈ પાસે તો લેવાના નથી. અત્યારે 2 દી તો રૂપિયા મળી ગયા, પણ હવે તો કોઈ દે એવું હતું જ નહીં. અને પછી આ નીકળ્યો બજારમાં પેલી મજૂરી કરવાનું સાંભળેલું એટલે ત્યાં કોઈક મજૂરો બધા ઉભેલા ને મોટા મોટા શેઠિયા આવે ને એના પોટલા ઉપાડીને એને ઘેર મૂકવાના, ન્યા રૂપિયા દે. ત્યાં લાઇનમાં ઊભો રહી ગયો. એક મોટો શેઠિયો આવ્યો. શેઠિયાએ કીધું ભાઈ આ પોટલું ઉપાડીશ, ઉપાડીશ, કેટલા રૂપિયા? પેલો કે રૂપિયો, મજૂરી 5 રૂપિયા મળે એવી હતી, પણ તો એને રૂપિયો જ કીધો, એને તો રૂપિયો જ જરૂર હતી. માથે પોટલું ઉપાડ્યું, ઓલા શેઠે એડ્રેસ આપ્યું. શેઠની બાજુ બાજુમાં ચાલે, રસ્તા વચ્ચે કોઈ દી ઉપાડેલું નહીં, જેને એક પુસ્તકે નહીં ઉપાડેલું, એને પોટલું ઉપાડવાનું આવે. પરસેવે રેપ જેપ કપડાં બધા એવા થઈ ગયા. અને રસ્તા વચ્ચે પાછો ક્યાંક થાક્યો ત્યાં પોટલું ઉપાડ્યું. પેલો શેઠ કે જલ્દી હાલ, પાછું પોટલું માથે ચડાવ્યું અને હાજે લોથ પોથ આમ લથડતો 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 રૂપિયો લઈને આવ્યો. અને પરસેવે રેપ જેપ થઈ ગયેલો, કાળો કાળો થઈ ગયેલો તાપની અંદર, અને મોઢું એનું હાવ ફીકું પડી ગયેલું, પગ હરખા હાલે નહીં, કપડાં ગંદા થઈ ગયેલા ધોળવાળા. અને બાપાને કે લો બાપા રૂપિયો. કે શેઠ કે બેટા રૂપિયો લઈ આવ્યો? હા, જા સામે કૂવામાં નાખી દે. અરે હું કૂવામાં નાખી દે? કે અક્કલ છે તમને આ રૂપિયો ક્યારે આવે? આ કેટલી મહેનત કરી છે, સવારથી સાંજ સુધી પોટલા ઉપાડીને થાકી ગયો ત્યારે રૂપિયો આવે, કૂવામાં નાખી દો કહો છો? કે આવી રીતે રૂપિયા બગાડાય? એના બાપને કહેવા માંડ્યો. એનો બાપ કે બસ બેટા, મારે તને આટલો જ પાઠ ભણાવો તો બેહી જા ગાદીએ કે આવે. અને પછી બાપે એને પેટી હોપી. પણ એને રૂપિયાની કિંમત સમજાઈ ક્યારે? જ્યારે મજૂરી કરી ત્યારે. પણ ડાયરેક્ટ મળતો હતો તો કૂવામાં નાખતો હતો. એમ આપણને શિક્ષાપત્રી જે મળી છે ને, આ નિષ્કુળંત કાવ્ય જે મળ્યું છે ને, બ્રહ્માનંદ સ્વામી કે સદગુરુ મુક્તાનંદ સ્વામીના ગ્રંથો મળ્યા છે ને, આધારાનંદ સ્વામી આદિકના ગ્રંથોને વચનામૃતાદિક શાસ્ત્રો મળ્યા છે ને, ગોપાળન સ્વામી અને ગુણાનંદ સ્વામીની વાતો મળી છે ને, મોટા મોટા સદગુરુના ચરિત્ર ગ્રંથો લખેલા મળ્યા છે ને, બધું સહજમાં મળ્યું છે.
ધ્યાન ન રાખીએ ને તો આળસને પ્રમાદરૂપી કૂવાની અંદર આવા કેટલાય ગ્રંથો આપણે પધરાવીએ છીએ. આળસ અને પ્રમાદરૂપી બહુ મોટો કૂવો છે, જે કરવાનું છે ભૂલી જવાય છે. મોહરૂપી બહુ મોટો કૂવો છે, આ સંસારની માયારૂપી બહુ મોટા કૂવાઓ છે, એ બધાની અંદર આ બધા ગ્રંથોનું વિસર્જન થઈ જાય છે આપણાથી જો ધ્યાન ન રાખીએ તો. માટે આ સહજમાં મળ્યું છે પણ અતિ મોંઘું છે, અતિ મોંઘું છે, અતિ મોંઘું છે. નિષ્કુળાનંદ સ્વામીન, પ્રેમાનંદ સ્વામીન, મુક્તાનંદ સ્વામી આદિ સંતોન, ગોપાળાનંદ સ્વામી આદિ આવા મોટા પુરુષો એમ કે મને એમ થાય છે કે આ મને ક્યાંથી મળ્યું. એ તો મોટા હતા, આપણને શીખવાડવા કહે છે તો અક્ષરધામના હતા. આપણે એટલું જ વિચારીએ કે આવું વચનામૃત મને ક્યાંથી, આવા મોટા સદગુરુ સંતોની વાતો મને ક્યાંથી, આવા નિષ્કુળાંત કાવ્યાદિક ગ્રંથોને આવા શિક્ષાપત્રી જેવા દિવ્ય ગ્રંથો મને ક્યાંથી હોય, આવો દિવ્ય સંત અને ભક્ત સમુદાય મને ક્યાંથી હોય. આટલું જો વિચારીએ કે મારી લાયકાત કરતાં મારી પ્રાપ્તિ કેટલી મોટી મને મહારાજે દીધી છે, મારી લાયકાત જે છે જ નહીં એના કરતાં પણ મને વધારે દીધું છે, એનો અર્થ એ નથી કે મારે એને આળસ પ્રમાદ કે મોહરૂપી કૂવામાં આ બધું પધરાવવું. મને કોઈ એવો અધિકાર નથી, મારે તો બસ જેટલું મારી જોડીમાં ભરી લેવાય એટલું ભરી લેવું જોઈએ. આવું વિચારીને મોક્ષના માર્ગે કટિબદ્ધ થઈને કે બસ આ જન્મે મહારાજ અને મોટા મુક્તોને રાજી કરીને પંક્તિમાં ભળી જ જવું છે, આવો વિચાર કરીને એ માર્ગે આગળ વધવું જોઈએ. સાચા સ્નેહી શ્યામળા તમે સંતના છો શ્રી હરિ, નિષ્કુળાનંદે વારતા ખચિત છે ખરા ખરી. પ્રભુ તમે સાચા સંતના સ્નેહી છો અને પ્રભુ સંતના તમે સાચા પ્રતિપાળ છો. નિષ્કુળાનંદ સ્વામી કે આ વાર્તા ખચિત એટલે નક્કી ખરા ખરી છે, કોઈ દી ખોટી નહીં થાય એમ કરીને સ્વામી મહારાજને પોતાની વસમી વેળાની જે વિનંતી છે એ વિનંતી ચોક્કસ મહારાજ તમને નહીં કરીએ તોય તમે એ કરવાના છો. આવો મહારાજનો સ્વભાવ મહારાજને યાદ કરાવી અને ભગવાનને આવી પ્રેમભરી પ્રાર્થના અહીંયા આપણને શીખવાડે છે. કડવું 42 અહીં પૂર્ણ થયું છે. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.